મિત્રો માધવ ફિલ્મ આવે છે તો તમે જોઈ હશે એનું પોસ્ટર જે આવી ગયું છે એટલે ટીઝર પણ એનું આવી ગયું છે માધવનું. એ ટીઝર આવ્યું એટલે મને એવું લાગ્યું કે કદાચ સિંઘમ દબંગ જેવું કંઈક હશે. એટલે હવે એનું ગણેશ ચતુર્થીના દિવસે આ જે ફિલ્મ છે ને એનું એક સોંગ રિલીઝ થયું છે, ટાઇટલ સોંગ માધવ આવે છે. એટલે આ સોંગ ઉપરથી જે ડર હતો ને એવું તો થોડું લાગ્યું કે ક્યાંક આ ફિલ્મ સિંઘમ દબંગ એની કંઈક રિમેક ના હોય કે એના અમુક સીન કોપી ના હોય. પણ આ સાલું સોંગ શરૂ થયું, સોંગ સાંભળવાની મજા આવી. કીર્તિદાન ગઢવીનો અવાજ છે, શબ્દોના ગીતના જે શબ્દો છે એ બધા સારા છે, સિનેમેટોગ્રાફી ફિલ્મ સોંગની સારી છે. પણ હિતુ કનોડિયાની એક્ટિંગ અને ડાન્સના અમુક મૂવ્સ એ ક્યાંક ને ક્યાંક દબંગ અને સિંઘમની યાદ અપાવે છે એવું મને લાગ્યું. તમને શું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી તમે જોજો આ ફિલ્મના જે આ સોંગમાં જે હિતુ કનોડિયાએ શર્ટ જે પહેરેલો છે, જે પેન્ટ પહેરેલું છે, એટલે કે જે કપડાં છે એ ક્યાંક ને ક્યાંક સલમાન ખાનની યાદ અપાવે છે. પછી જે ચશ્મા મૂછો આ બધું દબંગ ટુ જે આવેલો એનું ટાઇટલ ટ્રેક જે હતું એની યાદ અપાવે છે. અને અમુક ડાન્સના મૂવ જે સિંઘમની યાદ અપાવે છે. એટલે એક્ટિંગ, ડાન્સના મૂવ, પછી કોસ્ચ્યુમ આ બધું સિંઘમ અને દબંગની ક્યાંક ને ક્યાંક યાદ અપાવે છે. અને એક બે સીન પણ આપણને ગીતમાં જોવા મળે છે. એટલે હવે ડર આપણને એ છે કે ફિલ્મ ક્યાંક તો રિમેક ના નીકળે, લગભગ તો રિમેક નહીં જ હોય, કારણ કે સિંઘમ અને દબંગ તો લોકોએ જોઈ જ છે બબે ત્રણ વાર. એટલે રિમેક તો નહીં હોય, પણ અમુક સીન ક્યાંક કોપી ના હોય અને ક્યાંક ઇન્સ્પાયર ના હોય તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું ના બને. પણ મને તો એવું લાગ્યું કે લગભગ ક્યાંક ને ક્યાંક થોડું તો થોડું ઇન્સ્પાયર ક્યાંક કોપી તો નીકળશે. તમને શું લાગે છે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ ફિલ્મ ક્યાંક રિમેક હશે, કોપી હશે, અમુક સીન રિમેક હશે, અમુક સીન ઇન્સ્પાયર હશે, શું હશે? તમારો મત મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી સોંગ ઓવરઓલ સારું છે, સાંભળવાની મજા આવે એવું છે, થિયેટરમાં સાંભળવાની વધુ મજા આવશે કારણ કે મ્યુઝિક સારું છે અને કીર્તિદાન ગઢવીનો અવાજ છે. ધન્યવાદ.